नमस्कार, मंतव्य न्यूज में आपનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। અમીરગઢની બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે તો આત્મઘાતી હુમલાની ધમકીને પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસને તૈનાત કરાયા છે। સાથે જ વાહનો પર સીસીટીવીથી નજર कराई रही है और चेकिंग पण हाथ धरवामां आव्युं छे। तो धमकी ने पगले बनासकांठा पोलीस अलर्ट मोड में आवी गई छे। बनासकांठा में सुरक्षा में वधारो करवामां आव्यो छे तो अमीरगढ़ बॉर्डर पर सुरक्षा वधाराई छे। पोलीस जवानों ने तैनात कराया छे तो आत्मघाती हुमला की धमकी ने पगले सुरक्षा में वधारो करायो छे। संवाददाता प्रकाश त्रिवेदी फोनलाइन पर जोड़ाई गया है। जी प्रकाश, अमीरगढ़ में बॉर्डर पर जवानों ने तैनात करवामां आव्या छे, सुरक्षा वधाराई छे, आंगे शुं छे विगत? ધરતી ચોકસથી જો વાત કરવામાં આવે તો જે પાકિસ્તાન તરફથી એટલે કે આતંકવાદીઓ તરફથી કંઈક ને કંઈક ઇન્ડિયાને ધમકી આપવામાં આવી હતી, જેને લઈને બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી છે। બનાસકાંઠા પોલીસ એટલા માટે એક્શનમાં આવી છે કે અહીંયા લગભગ મોટાભાગની બોર્ડર એરિયા છે, એરિયાને લઈને કંઈક ને કંઈક કોઈ અનિચ્છીય બનાવ ન બને એમ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે અમીરગઢ બોર્ડરની સુરક્ષા વધારવામાં આવી છે। ગુજરાત દિલ્હીને આત્મઘાતી હુમલાની ધમકી બાદ કંઈક ને કંઈક ગુજરાત પોલીસે પણ એક્શનમાં આવી હતી। રાજસ્થાન અને ગુજરાતને જોડતી જે અમીરગઢ બોર્ડર છે તે હથિયારધારી પોલીસ તૈનાત કરવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને પૂરેપૂરું ચેકિંગ કરવામાં આવ્યું છે, સીસીટીવીની નજર રાખવામાં આવી રહી છે। આતંકવાદી સંગઠનની જે પણ ધમકી આપવામાં આવી હતી એને લઈને કંઈક ને કંઈક બનાસકાંઠા પોલીસ પણ એક્શનમાં આવી છે। અહીંની તમામ જે બોર્ડર છે બોર્ડર પર એક્શન ઉપર છે અને સાથોસાથ સિટીની અંદર પણ કંઈક ને કંઈક પોલીસ હોટલો સાથે દરેક જગ્યાએ જે વિસ્તાર દેખાય છે ત્યાં કંઈક ને કંઈક સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। જી જી પ્રકાશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો બનાસકાંઠાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, અમીરગઢ બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે તો આત્મઘાતી હુમલાની ધમકીને પગલે આ સુરક્ષામાં વધારો કરાયો છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના વાઘોડિયા રોડ પર ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરામાં વાઘોડિયા રોડ પર એક ઘટના બની છે જેમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તો ગાય કાર સાથે અથડાતા બોનેટ છીડાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો કારની વિન્ડ સ્ક્રીનના પણ ભૂકા બોલાવાઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો વડોદરામાં હજી પણ રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તો વાઘોડિયા રોડ પર ઘટના બની છે જેમાં ઢોર કાર સાથે અથડાય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઢોર કાર સાથે અથડાયું છે। વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે તો ગાય કાર સાથે અથડાતા બોનેટ છીડાઈ ગયું તો કારની વિન્ડ સ્ક્રીનના પણ ભૂકા બોલાઈ ગયા તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સંવાદદાતા પ્રશાંત ગજર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રશાંત, વાઘોડિયા રોડ પર એક ઘટના બની છે જેમાં હજી પણ રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, આંગે શું છે વિગત? બિલકુલ થી ધરતી, વડોદરા શહેરમાં રખડતા ઢોરોના ખાસની વાત કરવામાં આવે તો રખડતા ઢોરોનો જે આતંક છે એ યથાવત છે। થોડાક સમય પહેલા જ વડોદરાના આ જ વાઘોડિયા રોડ ખાતે એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને રખડતા ઢોરે અડફેટમાં લીધો હતો, ત્યારે એની આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે ગઈકાલે ફરીથી જ્યારે નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે તે 18 તારીખે અહીંયા કાર્યક્રમ કરવાના છે, એ જ રૂટ ઉપર રખડતા ઢોરે એક ફોર વ્હીલર કાર ચાલકને અડફેટે લીધો હતો। જો કે કાર હતી એના લીધે કાર ચાલકને અકસ્માતમાં કોઈ નુકસાન નથી થયું, ફક્ત ને ફક્ત એને જે ગાડી હતી એને મોટું નુકસાન થયું છે। ગાડીના કાચ તૂટી ગયા, વિન્ડશીલ્ડ તૂટી ગઈ છે। જ્યારે વડોદરા શહેરના મેયર છે તે વડોદરા શહેરને 15 દિવસની અંદર જ ઢોર મુક્ત કરવાના પોકળ દાવા કરી રહ્યા હતા, ત્યારે સીઆર પાટીલે બી વડોદરા શહેરના મેયરને ટકોર કરી હતી કે વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે,
જે ત્રાસ છે તેને દૂર કરવામાં આવે, ત્યારબાદ મેયર દ્વારા ઘણી બધી કામગીરી કરવામાં આવી, પરંતુ જે કામગીરી કરવામાં આવી રહી છે જાણે કે કાગળ ઉપર જ કરવામાં આવી રહી હોય અને કરોડો રૂપિયાનું જે ધન છે એ ઢોર પાર્ટીની પાછળ બગાડવામાં કરવામાં આવી રહ્યું છે. દરરોજની કન્ટિન્યુઅસ ત્રણ શિફ્ટમાં કામ કરે છે ઢોર પાર્ટી, પરંતુ રખડતા ઢોરોનો ત્રાસ વધારે વધે છે અને રોડ ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોય છે. ત્યારે કાલે ફરીથી વધુ એક ઘટના ઘટી છે જેમાં કાર ચાલકને અડફેટમાં લીધો છે, એટલે વડોદરા શહેરમાં 15 થી વધુ લોકોને રખડતા ઢોરે અડફેટમાં લીધા છે, જેના કારણે એક વિદ્યાર્થીએ તો પોતાની આંખ ગુમાવી છે, તો કેટલાક લોકો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા છે અને લાખો રૂપિયાના ખર્ચે ઓપરેશન કરાઈ અને સાજા થઈ ગયા છે. ત્યારે વડોદરા શહેરના મેયર જે છે ફક્ત ને ફક્ત દાવા જ કરી રહ્યા છે કે વડોદરા શહેરને અમે ઢોર મુક્ત કરી દીધું છે અને વારંવારની સીઆર પાર્ટીની બે વારની ટક્કર બાદ પણ વડોદરાના મેયર વડોદરા શહેરને ઢોર મુક્ત નથી કરી શક્યા. એટલે કે કહેવામાં આવે કે શેઠની શિખામણ ઝાપા સુધી જે કહેવત છે તે કહેવત વડોદરા શહેરના મેયર કિરણ રોકડિયા શાસક કરી રહ્યા છે. જી પ્રશાંત, રખડતા ઢોરને લઈને વારંવાર આવી ઘટના બનતી રહે છે તો આ અંગે તંત્રે અત્યાર સુધી કોઈ એક્શન લીધું છે કે કેમ? હા બિલકુલ, જી વાત કરવામાં આવે તો રખડતા ઢોરોનો આતંક જે છે તેને ઘટાડવા માટે વડોદરા શહેર પાલિકા દ્વારા અનેક પ્રકારની એક્શનો લેવામાં આવે છે જે કાગળ ઉપર દેખાડવામાં આવી રહી છે. જે ઢોર પાર્ટી છે, જે ઢોર પકડતી હોય છે, રખડતા ઢોરોને પકડી અને પાંજરાપોળ સુધી મોકલતી હોય છે, તેની પાછળથી કરોડોનું એધાન કરવામાં આવે છે. અને જે રીતના વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો તેને લઈને ત્રણ શિફ્ટની અંદર કામ શરૂ કરવામાં આવ્યું, રાઉન્ડ ધ ક્લોક રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જે રાઉન્ડ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે તે પણ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ થઈ રહી છે. જે રીતના વડોદરા શહેરમાં એક બાદ એક લોકોને ગાય અડફેટે લઈ રહી છે એ જોતા તો લાગી રહ્યું છે કે જે રીતના કામગીરી દેખાડવામાં આવે છે ફક્ત ને ફક્ત કાગળ ઉપર દર્શાવવામાં આવે છે અને દાવા જ કરવામાં આવે છે કે અમારા દ્વારા કામગીરી કરવામાં આવી, પરંતુ જે શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે એ ત્રાસ તો ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યું. ઘટી જી પ્રશાંત, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો વડોદરામાં હજી પણ રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો વાઘોડિયા રોડ પરની ઘટના સામે આવી છે જેમાં ગાય કાર સાથે અથડાતા કારનું બોનેટ ચીરાઈ ગયું તો કારની વિન્ડ સ્ક્રીનના પણ ભૂકા બોલાઈ ગયા છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો વાઘોડિયા રોડ પરની આ ઘટના સામે આવી છે જેમાં ગાય કાર સાથે અથડાઈ છે. ગાયકાર સાથે અથડાતા બોનેટ ચીરાઈ ગયું હોવાની માહિતી સામે આવી છે. તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો આ સાથે કારની વિન્ડ સ્ક્રીનના પણ ભૂકા બોલાઈ ગયા છે. વાઘોડિયા રોડ પરની આ ઘટના સામે આવી છે. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને લઈને વારંવાર આવી ઘટના બનતી રહે છે તેમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગાય કાર સાથે અથડાય છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળશે. આજે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે જેમાં હોદ્દેદારો હાજરી આપશે. તો બૂથ સશક્તિકરણ અભિયાનને લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજય પાંડા આ બેઠકમાં હાજર રહેશે. તો ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજરી આપશે. તો આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે આ બેઠકમાં ચર્ચા થશે. તો આજે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. તો પ્રદેશ ભાજપની બૂથ સશક્તિકરણ અભિયાનને લઈને મહત્વની બેઠક યોજાશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજય પાંડા આ બેઠકમાં હાજરી આપશે. સાથે જ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે ચર્ચા થશે. તો આજે પ્રદેશ ભાજપની બૂથ સશક્તિકરણ અભિયાનને લઈને બેઠક યોજાવા જઈ રહી છે તેમાં ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો હાજર રહેશે. તો આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. સંવાદદાતા કશ્યપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી કશ્યપ, આજે પ્રદેશ ભાજપની બૂથ સશક્તિકરણ અભિયાનને લઈને બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કયા મુદ્દે અંગે ચર્ચા કરવામાં આવશે?
બુદ્ધ સશક્તિકરણને લઈ અને કમલમ ખાતે આજે એક બેઠક યોજાનાર છે અને આ બેઠકમાં સીઆર પાટીલ હાજર રહેશે, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડી પાંડા છે તે આ બેઠકમાં હાજર રહેવાના છે અને બુદ્ધ સશક્તિકરણને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવશે. સાથે જ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તેની રણનીતિને લઈ અને ચર્ચા કરવામાં આવશે. બુથ સ્તરે કઈ પ્રકારે કામગીરી કરવી તેને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ આગામી સમયમાં ચૂંટણી સુધી પીએમના કાર્યક્રમો યોજાનાર છે. તેમાં બુથ સ્તરેથી કઈ રીતે કાર્યકર્તાઓ અને મતદારો છે તેને એકત્ર કરવા અને સભા સ્થળ સુધી પહોંચાડવા તમામ બાબતોને લઈ અને ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર તો કરવામાં આવે છે, પરંતુ બુથ સ્તરેથી પેજ સમિતિના જે સભ્યો છે તેના દ્વારા જો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો લોકોને સીધી માહિતી મળી શકે છે અને સીધો સંપર્ક સાધી શકાય છે અને મતદારો વધારી શકાય છે. આ તમામ બાબતોને લઈ અને માર્ગદર્શન પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ છે તેના દ્વારા આપવામાં આવશે. જી કશ્યપ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો આજે પ્રદેશ ભાજપની બુથ સશક્તિકરણ અભિયાનને લઈને બેઠક યોજાવાની છે. આજે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. તો આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો હાજર રહેશે. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજથી ત્રણ દિવસીય અમૃત મેગા શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસીય અમૃત મેગા શોનું આયોજન કરાયું છે. તો નિર્મલા સીતારમણ આ શોને ખુલ્લો મૂકશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ શોમાં હાજર રહેશે. તો ત્રણ દિવસીય મેગા શોનું આયોજન કરાયું છે. તો જેમાં વિવિધ કાર્યક્રમો અને ચર્ચાઓ થશે. મહાત્મા મંદિર ખાતે 12 જૂન સુધી આ મેગા શો યોજાશે. ગાંધીનગરમાં આજથી 3 દિવસ સુધી અમૃત મેગા શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શોને ખુલ્લો મૂકશે. આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ આ મેગા શોમાં હાજરી આપશે. તો આજથી 3 દિવસીય અમૃત મેગા શો યોજાશે. આ મેગા શોમાં વિવિધ કાર્યક્રમો અને ચર્ચાઓ થશે. તો મહાત્મા મંદિર ખાતે 12 જૂન સુધી આ મેગા શો યોજાશે. 3 દિવસીય મેગા શો યોજાવા જઈ રહ્યો છે, જે આજથી તેને ખુલ્લો મૂકવામાં આવશે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શોને ખુલ્લો મૂકશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ 3 દિવસીય અમૃત મેગા શોમાં હાજર રહેશે. આ સાથે જ આ મેગા શોમાં વિવિધ કાર્યક્રમો અને ચર્ચાઓ થશે. તો મહાત્મા મંદિર ખાતે 12 જૂન સુધી આ મેગા શો યોજાશે. ગાંધીનગરમાં આજથી 3 દિવસીય અમૃત મેગા શો યોજાશે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદી વડોદરા આવવાના છે. તો વડોદરામાં પીએમ મોદીને આવકારવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો લેપ્રસી મેદાન ખાતે જર્મન ડોમ પણ ઉભા કરવામાં આવશે. આ સાથે જ 100 કિમીના વાવાઝોડા સામે પણ ડોમ ટકી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો 7 જર્મન ડોમ ઉભા કરવામાં આવશે. તો 18 જૂને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે હાથ ધરવામાં આવશે. તો પીએમ મોદી વડોદરાના પ્રવાસે આવવાના છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો લેપ્રસી મેદાન ખાતે જર્મન ડોમ ઉભા કરાશે, જે 100 કિમીના વાવાઝોડા સામે પણ ટકી રહેશે. તો 7 જર્મન ડોમ ઉભા કરવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 18 જૂને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને ડોમ ઉભા કરાયા છે. તો પીએમ મોદી વડોદરાના પ્રવાસે આવનાર છે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.
તો લેપ્રસી મેદાન ખાતે જર્મન ડોમ ઉભા કરાશે જે 100 કિમીના વાવાઝોડા સામે પણ ટકી રહેશે। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे कि राज्यना अनेक जिल्लाओमां वरसाद पड़ी शके छे। राज्यना अनेक जिल्लाओमां वरसाद पड़शे तेवी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। वरसादने लईने आगाही करवामां आवी छे। आगामी समयमां वरसाद पड़ी शके छे तो आगामी 5 दिवस सुधी वरसाद पड़ी शके छे तेवी आगाही कराई छे। साथे ज 24 कलाकमां अमरेलीमां भारे वरसाद पड़े तेवी आगाही करवामां आवी छे। तो आणंद वडोदरा अमदावाद में पण वरसादनी आगाही कराई छे। साथे ज भावनगर राजकोट में मध्यम वरसादनी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। तो हवामान विभागे वरसादनी आगाही करी छे। राज्यना अनेक जिल्लाओमां वरसाद पड़ी शके छे तो आगामी 5 दिवस सुधी वरसाद पड़ी शके छे तेवी हवामान विभागे आगाही करी छे। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। वडोदरा एरपोर्ट पर मास्क पहेरवुं फरजियात बन्युं छे। कोरोनाना केसोमां वधारो थई रह्यो छे जेने लईने वडोदरा एरपोर्ट सतर्क बन्युं छे। ज्यां मास्क पहेरवुं फरजियात करवामां आव्युं छे तो कोरोनाना नियमनो अमल फरजियात करी देवामां आव्यो छे। तो नियमोनो पालन नहीं करे तो मुसाफरी नहीं करवा देवामां आवे तेवो पण कायदो बनाववामां आव्यो छे। तो एरपोर्ट पर मास्क पहेरनारने ज एंट्री मळशे। तो कोरोनाना केस वधता एरपोर्ट ऑथोरिटीए आ निर्णय कर्यो छे। वडोदरा एरपोर्ट पर मास्क पहेरवुं फरजियात करी देवामां आव्युं छे। तो कोरोनाना नियमोनो अमल फरजियात करी देवामां आव्यो छे। दिवसे ने दिवसे कोरोनाना केसमां वधारो थई रह्यो छे तो नियमोनो पालन नहीं करे तो मुसाफरी नहीं करवामां आवे तो एरपोर्ट पर मास्क पहेरनारने ज एंट्री मळशे। तो कोरोनाना केस वधता एरपोर्ट ऑथोरिटीए आ निर्णय कर्यो छे। वडोदरा एरपोर्ट पर मास्क पहेरवुं फरजियात करी देवायो छे। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। जीटीयूना फार्मसीना स्टूडेंट्स माटे प्लेसमेंट ओपन करवामां आव्युं छे। तो जीटीयूना फार्मसीना स्टूडेंट माटे प्लेसमेंट जारी करायुं छे जेमां 11 અને 12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। તો જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કંપનીઓ ભાગ લેશે। તો એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। જીટીયુના ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે પ્લેસમેન્ટ જાહેર કરાયું છે। તો 11 અને 12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। તો એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ ભાગ લેશે। જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે। એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। જીટીયુના ફાર્મસીના સ્ટુડન્ટ માટે પ્લેસમેન્ટ જારી કરાયું છે। તો 11 અને 12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ તેમાં ભાગ લેશે। એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ તેમાં ભાગ લેશે અને સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ કરવામાં આવશે। તો જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। તો ફેરમાં એપોલો હિમાલયા જેવી 70 કંપનીઓ ભાગ લેશે। તો જીટીયુના ફાર્મસીના સ્ટુડન્ટ માટે પ્લેસમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે।
सूरत थी समाचार सामे आवी रह्या छे। सूरत मां रत्नकलाकारे करेला आपघात ने केस मामले नवी विगतो सामे आवी छे। सूरत मां रत्नकलाकारे आपघात कर्यो हतो ते मामले नवी विगतो सामे आवी छे। तो केस मां महिदरपुरा पोलीस मथकना पीएसआई ने सस्पेंड करवामां आव्या छे, साथे ज पोलीस मथकना पीआई नी पण बदली करवामां आवी छे। तो पीएसआई एनजी सकवाणा ने सस्पेंड कराया छे। तो पीआई आरके धुड़ियानी कंट्रोल रूमाथी बदली करी देवामां आवी छे। हीराचोरीना मुकेश सोजित्रा पर आ आरोप हतो, जेने लईने आ कार्यवाही करवामां आवी छे। तो विपुल मोरडिया द्वारा त्रास आपता होवाथी आपघात कर्यो हतो। तो पोलीस मथकना पीआई नी बदली करवामां आवी छे। संवाददाता संजय महंत फोनलाइन पर जोड़ाई गया छे। जी संजय, सूरतमां रत्नकलाकारे आपघात कर्यो हतो ते मामले नवा खुलासाओ थया छे, आ अंगे शुं कहेशो? સુરતમાં રત્નકલાકારે આત્મહત્યા કરી હતી, તેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની ભૂમિકા પણ ગુંડી રહી હતી અને આપઘાત કર્યા બાદ રત્નકલાકારનો પરિવાર જે છે એ પરિવાર ધરણા પર બેસી ગયો હતો અને પોલીસ કમિશનરને તેમણે રજૂઆત કરી હતી, અંતે પોલીસ કમિશનરે પગલાં લીધા છે અને જવાબદાર અધિકારી છે, જવાબદાર પોલીસ કર્મીઓ છે, એ તમામ લોકો સામે આકરા પગલાં પોલીસ કમિશનરે લીધા છે। સંજય, સમગ્ર વિગત બદલ આપનો આભાર। तो सूरत में रत्नकलाकारे आपघात कर्यो हतो, जेने लईने तंत्र द्वारा कार्यवाही करवामां आवी छे। तो विपुल मोरडिया द्वारा त्रास आपता होवाथी रत्नकलाकारे आपघात कर्यो हतो, तो पोलीस मथकना पीआई नी बदली करवामां आवी छे। तो पीएसआई एनजी सकवाणाने पण सस्पेंड करी देवामां आव्या छे। पीआई आरके धुड़ियानी कंट्रोल रूममांथी बदली कराई छे, तो पीएसआई ने पण सस्पेंड कराया छे। સુરતમાં રત્નકલાકારે આપઘાત કર્યો હતો તે મામલે નવા ખુલાસા થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે ખોટી રીતે હેબિસ કોર્પસ કરનારને દંડ થશે। હવે ખોટી રીતે હેબિસ કોર્પસ કરનારને દંડ થશે તેવો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે। તો હાઈકોર્ટ દ્વારા 25,000 નો દંડ કરવામાં આવશે। સરકારી કોર્ટ મશીનરીનો દુરુપયોગ થાય છે, જેને લઈને હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરાયો છે। તો મહેસાણાના કેસને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરી છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।